સમાચારમાં આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદના ખાડિયામાં પતંગ બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે હવે લોકો ઉમટ્યા છે. અમદાવાદમાં ખાડિયા પતંગ બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ગણતરીના કલાકો ઉત્તરાયણને બાકી છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા છે. આ વખતે પતંગ રસિકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે પતંગના ભાવમાં 5% વધારો જોવા મળ્યો છે. લોકો ઊંધિયું અને જલેબી ખાઈને ઉત્તરાયણ ઉજવવાની તૈયારી બતાવી રહ્યા છે. જે રીતે માહિતી મળી રહી છે, અમદાવાદના ખાડિયામાં પતંગ બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ઉત્તરાયણને માત્ર ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. આ વખતે તો પતંગ રસિકોમાં ઉત્તરાયણને લઈને અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભાત ભાતની પતંગો બજારમાં જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે પતંગના ભાવમાં 5% વધારો છે, પણ છતાં આ છેલ્લી ઘડીની ખરીદીમાં લોકોનો ઉત્સાહ ઓછો નથી. લોકો ઊંધિયું અને જલેબી ખાઈને પણ ઉત્તરાયણ ઉજવવાની તૈયારી દેખાડી રહ્યા છે. લોકો હાલ આવતીકાલની ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરશે એની તૈયારીઓ કરી રહ્યા છે. આ વખતે ઉત્તરાયણમાં પતંગના અને ફિરકીના ભાવમાં 5-10% વધારો પણ જોવા મળ્યો, પણ છતાં લોકોમાં ઉત્સાહ ઓછો નથી. આ વખતે પતંગ રસિકોમાં અલગ જ પ્રકારનો ઉત્તરાયણને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભાવ વધારો હોવા છતાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. પતંગ રસિકો જે છે એ છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે હવે ઉમટી પડ્યા છે. જે રીતે માહિતી મળી રહી છે, અમદાવાદના ખાડિયામાં પતંગ બજારની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેટલા પણ પતંગ રસિકો છે હવે ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છે ત્યારે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. પતંગ બજારમાં હાલ ઉત્તરાયણની ખરીદીને લઈને અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે પતંગ રસિકોમાં કંઈક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકર જોડાઈ ગયા છે લાઈવ. સુમન, જે રીતે હાલ માહિતી મળી રહી છે, લોકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલ છેલ્લી ઘડીની આજે ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા છે, કેવો માહોલ છે? જી સુમન, આપને મારો અવાજ આવી રહ્યો છે? સુમન, આપને મારો અવાજ પહોંચી રહ્યો છે? ખાડિયા વિસ્તારની વાત કરવામાં આવે તો લોકોમાં એક અનેરો જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જ્યારે ગણતરીની ઘડીઓ જ બાકી છે હવે ઉત્તરાયણને, ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે લોકો જે છે પતંગ લઈને આવી રહ્યા છે અને કતલની રાત જ્યારે ખાડિયામાં કહેવામાં આવે છે અને લોકો સરસ ઉત્સાહમાં આજે મજા માણી રહ્યા છે. સાથે સાથે વાત કરવામાં આવે રાયપુર માં શું કે છો? રાયપુર તો પતંગ પતંગ નું બજાર છે અને અહિયાં વર્ષોથી હું આવું છું પતંગ જોવા અને બહુ મજા આવે છે. લોકોને બહુ મજા આવી રહી છે. તારા સાથે આપણે બીજા પણ એક ભાઈ છે તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ મોહન મોદી છે. હવે આજે પતંગ લેવા આવ્યો છો, કેવો છે ઉત્સાહ? હવે ગણતરીની ઘડીઓ જ બાકી છે. બહુ જ મજા આવે છે પતંગ લેવાની ને બહુ જ પબ્લિક છે, પૂર ભીડ છે અત્યારે. તમે પતંગ લીધા? લીધા ઘરે. કાલે કહેવાનું કે પતંગ કાપ્યો જ છે? કાપ્યો જ છે કાલે. અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા પતંગ લેવા આવે છે, અનેરો ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે અને અલગ અલગ જગ્યાથી અહીંયા આવી પહોંચ્યા છે ત્યારે કતલની રાત. બિલકુલ ઓકે. જ્યારે સાથે જો વાત કરવામાં આવે તો લોકોમાં મોંઘવારી છે કઈ છે? આપણા સાથે એક કેણીઓ છે તેમના સાથે વાત કરીશું. શું નામ છે? મીત.
અમિત અમિત શું કહે છે, ક્યાંથી અહીંયા પતંગ લેવા આવ્યો છે અને કેવો છે ઉત્સાહ? નારણપુરા એરિયામાંથી પતંગ લેવા આવી રહ્યા છે, જોરદાર ઉત્સાહ છે અને જોશ છે અને સાથે અને મજા આવી રહી છે, બહુ સારું શહેર છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ? એલેક્સ. ક્યાંથી પતંગ લેવા આવ્યો છો અને આજે ગણતરીના કલાક જ બાકી છે, હવે ઉત્તરાયણને કેવો છે? સારો ઉત્સવ છે, બહુ બહુ જોરદાર માહોલ છે. જ્યારે એક બીજા પણ ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. વિશાલ બારોટ. વિશાલભાઈ, ક્યાંથી પતંગ લેવા આવ્યા છો અને કેવો છે ઉત્સાહ? શું કહેશો? રામોલ રિંગ રોડ અમદાવાદ. રામોલ રિંગ રોડ થી લોકો અહીંયા પતંગ લેવા આવ્યા છે અને જય શ્રી રામ ના નારા લગાવી પણ રહ્યા છે. પતંગ લેવાય છે અયોધ્યાને, હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લોકો અહીંયા પતંગની સાથે સાથે નારા પણ લગાવી રહ્યા છે અને ઓલો ઉત્સાહ છે તે અલગ જ જોવા મળી રહ્યો છે. કારણ કે હવે કતલની રાત જે ખાડિયામાં કહેવામાં આવે છે એ કતલની રાત છે તે અહીંયા જોવા મળી રહી છે. અને પતંગની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષમાં પતંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને નાનાથી માંડી અને આ તહેવાર મોટા લોકોનો છે અને સવારથી નહીં પરંતુ રાતથી આખી રાત આજે પતંગની ખરીદી છે તે ચાલશે. જી જી સુમન, જે રીતે અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે જેટલા પણ પતંગ રસિકો છે પહોંચી ગયા છે, પણ જે રીતે વાત કરવામાં આવે તો 5% આ વખતે જે વધારો જોવા મળ્યો હતો ભાવ વધારો, પણ છતાં આજે જે પતંગ રસિકો જોવા મળી રહ્યા છે એનો ઉત્સાહ ઓછો નથી. પણ પૂછવામાં આવે એમને કે આજે ભાવ વધારો છે એમ એનાથી એમનો ઉત્સાહ કોઈ ઘટ્યો છે? ત્યાં પતંગોના અને જે રીલના ભાવ છે એમાં કોઈ વધારો જોવા મળે છે? સુમન, આપને મારો અવાજ પહોંચી રહ્યો છે? જો સાથે સાથે વાત કરવામાં આવે જ્યારે ખાડિયાની ઉત્તરાયણ હોય કે રાયપુર વિસ્તારની ઉત્તરાયણ હોય ત્યારે વાત કરવામાં આવે તો લોકો અહીંયા ધાબા પણ ભાડા રહે છે, એનઆરઆઈ બોમ્બે સુરતથી લોકો અહીંયા આવતા હોય છે અને પતંગનો ઉત્સાહ તો તમે જોઈ શકો છો કે હાલ કેવો છે ઉત્સાહ. અલગ અલગ જગ્યાથી, રામોલથી, અલગ અલગ જગ્યાથી લોકો જ્યારે અહીંયા પતંગ લેવા આવતા હોય છે અને ખાડિયા વિસ્તારની વાત કરીએ તો લોકો 20,000-25,000 ભાડે રહીને અહીંયા પતંગનો ઉત્સાહ મનાવતા હોય છે અને ઊંધિયું અને જલેબી ખાઈને લોકોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આજે ખાડિયામાં કતલની રાત કહેવામાં આવે છે, કતલની રાત છે ખાડિયામાં જોવા મળી રહી છે અને નાનાથી માંડી અને મોટા બાળકો સુધી લોકો અહીંયા સવારે ઉત્સાહ છે તે જોવા મળશે. પણ પરંતુ અહીંયા કહી શકાય કે કતલની રાત છે, આજે તો લાખો ઊંઘશે નહીં અને પતંગોને કિન્યાર બાંધશે અને નાના ટેણિયાઓથી માંડી અને મોટા અલગ ઉત્સાહ. આપણા સાથે એક બહેન છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે બેન આપનું? દિવ્યા. દિવ્યાબેન, ક્યાંથી આવો છો અને પતંગ લેવા આવ્યા છો, કેવો છે ઉત્સાહ? હમ રાજસ્થાન સે, ગુજરાત મેં ફર્સ્ટ બાર દેખી તો મુજે બહુત અચ્છા લગા, યહાં કા માહોલ વગેરા બહુત અચ્છા લગા ઉત્તરાયણ કા. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, એમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ અર્પણ છે. ક્યાંથી પતંગ લેવા આવો છો અને પતંગનો ઉત્સાહ કેવો છે રાયપુર ખાડિયામાં, શું કહેશો? ઉત્સાહ બહુ સરસ છે અને અહીં ગાડી છે, અમે કઠલાલ બાજુથી આવ્યા છીએ અને સારી રીતે અમે મોજ બી કરીએ છીએ અને એન્જોય બી કરીએ છીએ, સારો ઉત્તરાયણનો એન્જોય બી છે અમારી સાથે. જ્યારે ઉત્સાહની વાત કરવામાં આવે તો લોકો આખી રાત પતંગની ખરીદી કરી રહ્યા છે અને અગાઉ ફિરકીઓ રંગીએ છે તે પણ કરી શકે છે અને સાથે જો વાત કરવામાં આવે તો હાલ અહીંયા જે સ્ટેચ્યુ જેવા પીપુડાઓ છે તે પણ અહીંયા મળી રહ્યા છે, ગોગલ્સ છે અને અલગ અલગ વેરાયટીની વસ્તુઓ અહીંયા મળી રહી છે. પતંગની જ્યારે વાત કરવામાં આવે તો પતંગમાં પણ અલગ અલગ વેરાયટીઓ છે તે પણ જોવા મળી રહી છે અને ખાડિયા વિસ્તારની વાત કરીએ તો ત્યારે આપણો ગુજરાત મોજીલો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે, જય શ્રી રામના નારા છે તે પણ લગાવી રહ્યા છે. સાથે સાથે જો વાત કરીએ તો અહીંયા અલરોજ ઉત્સાહ છે, ક્યારેક ખાડિયામાં તો પતંગને નામે જ્યારે ગુજરાતમાં મોટામાં મોટું શહેર કરવામાં આવે તો અમદાવાદ છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો એક અનેરોજ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. તારા સાથે આપણે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે વાત કરીએ. આશિષ પટેલ.
કેવું લાગી રહ્યું છે આજે પતંગ? મોજે મોજ, મોજે મોજ, મજા મજા પડી ગઈ છે. આ પહેર્યું છે, કેવું લાગી રહ્યું છે? પહેર્યું છે તો જોરદાર. પહેરીને બતાવો. હા એક જ મિનિટ. એ સકલ કો એ શ્રી રામ, જય શ્રી રામ. ઉત્તરાયણની મોજ આવી રહી છે અને ભગવાન રામનો જન્મ દિવસ પણ આવી રહ્યો છે, એટલે જય શ્રી રામના નારા લાગવા જ જોઈએ. જયારે બીજા પણ એક ભાઈ છે તેમના સાથે પણ વાત કરીશું. લોકો અલગ જ ઉત્સાહમાં છે અને અલગ જ ઉત્સાહમાં વાત કરવા માંગી રહ્યા છે. હેલો અમદાવાદ, મારો અમદાવાદ, અમદાવાદ જિંદાબાદ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઉત્તરાયણ તો અમદાવાદ ની જ, ઉત્તરાયણ તો અમદાવાદ ની, જય શ્રી રામ. પણ ખાડિયા ની ઉત્તરાયણ હોય તો આપણે ખાડિયા ની, અમદાવાદ ની ઉત્તરાયણ તો અમદાવાદ ની જ, ઉત્તરાયણ તો અમદાવાદ ની જ કરવાની મજા. અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા ઉત્તરાયણ મનાવવા આવતા હોય છે. વડોદરા, સુરત અને ફોરનથી પણ લોકો અહીંયા ધાબા ભાડે લઈ અને ઉત્તરાયણ મનાવતા હોય છે અને જલેબીને ઊંધું કરીને સવારે ઉત્તરાયણ ઉજવશે લોકો. અને અલગ અલગ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે આપ જોઈ રહ્યા છો આ રીતનો ઉત્સાહ અમદાવાદના પતંગ રસિકોમાં જોવા મળી રહ્યો છે. અલગ અલગ પતંગો, અલગ અલગ પ્રકારના ભાવધારા સાથે આ પતંગો જોવા મળી રહ્યા છે.